અને હવે બુલેટિનમાં આગળ વાત કરવી છે અયોધ્યામાં રામ દેશમાં દિવાળી વિશે. રામ મંદિર બહાર શ્રદ્ધાળુઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી ભક્તો માટે રામલલ્લાના દ્વાર ખુલ્યા છે. જય શ્રી રામના નારા સાથે મંદિર બહાર લાખોની ભીડ જોવા મળી રહી છે. વહેલી પરોળથી જ રામ ભક્તોનો ધસારો મંદિરમાં જોવા મળી રહ્યો છે. એ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે જ્યાં મંદિરના દ્વાર ખુલ્યા છે અને ભક્તો ભગવાનના દિવ્ય દર્શન કરવા માટે આતુર બન્યા છે, ત્યારે વહેલી સવારના અમે આ દ્રશ્યો બતાવી રહ્યા છે. પહેલાની જેમ રામ મંદિરમાં દરરોજ 5 વખત આરતી થશે. વહેલી પરોળે 4 કલાકે રામ મંદિરમાં શૃંગાર આરતી કરાશે. બપોરે 1 થી 3 કલાક સુધી રામલલ્લાના દર્શન બંધ રહેશે. રામ મંદિરમાં સાંજે 7 કલાકે સંધ્યા આરતી કરવામાં આવશે. રાત્રે 10 કલાકે શયન આરતી બાદ મંદિરના કપાટ બંધ કરાશે. આ લાઈવ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે અયોધ્યાના રામ મંદિરના છે. આ અયોધ્યાના રામ મંદિરના દ્રશ્યો જ દર્શાવે છે કે રામ ભક્તોમાં ઉત્સાહ કેટલો છે. જ્યારે વહેલી સવારે જ્યારે ભગવાનના દ્વાર ખુલ્યા હતા, મંદિરના દ્વાર ખુલ્યા હતા, અને તે બાદથી વહેલી સવારથી ભક્તોનો ધસારો જોવા મળ્યો રહ્યો છે. અલગ અલગ તસવીર અમે તમને બતાવી રહ્યા છે કે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો ત્યારે પણ ભક્તોમાં એક અનેરો ઉત્સાહ હતો, આંખોમાં હર્ષના આંસુ હતા, અને જ્યારે આજથી ભક્તો માટે દ્વાર ખુલ્યા છે ત્યારે હવે ભક્તો રાહ નથી જોવા માંગતા. ભક્તો માત્ર ને માત્ર એ ભવ્ય દિવ્ય અને મોહિલે એવી દિવ્ય રામલલ્લાના દર્શન કરવા માંગે છે. તો જે રીતે એ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે જ્યાં ભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે, ભક્તો વહેલી સવારથી મંદિરના દ્વાર પર ઊભા છે અને જેવો દ્વાર ખુલ્યો છે ભક્તોએ બસ રામલલ્લાના દર્શન કરવા છે. તો અમારા સહયોગી વિધિ જોડાઈ ગયા છે. વિધિ, ભક્તો તો એ રાત જોતા હતા કે ક્યારે તેમના પ્રભુના દર્શન થાય, કેવો માહોલ તમે ત્યાં જોઈ રહ્યા છો વિધિ? આમ તો આપણે એવું કહીએ છીએ કે ભક્તો ભગવાનના દર્શન માટે અધીરા બન્યા છે, પણ મને એવું લાગે છે કે ભગવાન પણ અધીરા બન્યા છે. કારણ કે સામાન્ય રીતે 10 વાગ્યા સુધી રામલલ્લા જાગતા નથી, 9 વાગ્યા સુધી તેમની આરતીના દર્શન થતા નથી, સાંજે 6:30-7 વાગે તો પ્રભુની શયન આરતી થઈ જાય છે. પરંતુ આ ભક્તોની જે ભીડ છે ને, એ જ દર્શાવે છે કે આખરે ભગવાન પણ મોડી રાત સુધી જાગી રહ્યા છે. જય શ્રી રામ નો નાદ દૂર દૂર થી આવી રહેલા યાત્રાળુઓ, તમારી જ્યાં નજર પડશે ત્યાં તમને માત્ર માત્ર રામ ભક્ત દેખાશે. કોઈ કર્ણાટક થી આવ્યું છે, કોઈ ગુજરાત થી આવ્યું છે, કોઈ રાજસ્થાન થી આવ્યું છે. આ તમામ લોકો કોઈ પગપાળા આવીને પહોંચી ગયા છે, કોઈ અઠવાડિયા પહેલા અહીંયા ધર્મશાળામાં રોકાઈને ગયા છે. તેમની સાથે વાત કરે, કા સાહેબ આપ સબ રાજસ્થાન સે? મહારાષ્ટ્ર. અચ્છા, આપ રાજસ્થાન સે આયે? પંજાબ સે મેડમ. મેં પંજાબ સે આયા. મેડમ, મેં રાજસ્થાન સે આયા હું, બડી કઠિનાઈઓ સે આયા હું. ગાડીયાં ટ્રેને બંધ થી, બડી મુશ્કિલ સે મેં અહીંયા પહોંચા હું. પહોંચને કે બાદ મુજે વો ખુશી ઓર આનંદ મિલા હૈ. અયોધ્યા મેં મેં પહેલે ભી આ ચુકા થા ઓર આજ મેં આને કે બાદ મુજે એસા મહેસૂસ હુઆ રાત કો કલ કે મેં દ્વારિકાપુરી મેં પહોંચ ગયા. કિતને અધૂરે પ્રભુ કે દર્શન કે લિયે. બહોત 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 જ્યાદા, સબસે જ્યાદા. 3 દિન કે હમ ઇતના ખુશી હોને કુછ બતા નહીં સકતે. હમ તો સપનો મેં નહીં સોચ સકતે કે હમ યહાં દર્શન કરેંગે. બહોત ઇંતજાર કિયા મેમ, ટેન્ટ મેં ભી ભગવાન કો દેખા. કહેતે હૈ ને સીતારામ સીતારામ કહીએ, તાય વિધિ રાખે રામ, તાય વિધિ રાખે, ઝોપડી મેં રાખે તાય વાલો મેં. ચંડીગઢ સે આયા મેમ મેં, 3 દિન હો ગયે. કોલકાતા સે દર્શન હો ગયા. રામ કૈસે કૈસે કૈસા લગા દર્શન આપકો? દર્શન હો કે ભવ્ય દર્શન જો મિલા હમે, બહોત ખુશ હું. આજ તક કૈસા ખુશી અભી તક નહીં મિલા મુજે, મેરા ગૂઝબમ્પ હો ગયા. आप दर्शन करके आए? 2 बार दर्शन किए फिर भी आत्मा नहीं संतुष्ट हो रहा है, यही दिल कह रहा है एक बार फिर जाएं. अब दूसरे को करने दीजिए, क्योंकि देखिए बहुत सारे लोग यहाँ पर है. तमें जो, हाँ जी, बोले बोले. बाबा का मंदिर बनने तो बहुत खुशी है. अच्छा ठीक है, चले. तो तमें जो आ दृश्यो बा मंदिर जाने हैं, हाजीपुर से आए हैं. अच्छा, हाँ हाजीपुर से आए हैं. राजा पाकर थाना है, घर काशीपुर चौक हुआ.
जिला बस कर कर आई आप जाने हैं दर्शन होगा कि नहीं हाँ होगा जाइए जाइए तो जो केटला जे निर्दोष श्रद्धाळु छे ते પોતાના ભક્તિ ભાવથી પૂછી રહ્યા છે કે શું અમને દર્શન થશે ને આટલી ભીડ અત્યારે તમને જોવા મળશે ગુરુજી આપ કહાં સે આયે હમ મેં માઉરગઢ અચ્છા પ્રભુ કે દર્શન કિયે આપ જી જી હો ગયા કૈસા લગા મંદિર આપકો સુંદર લગા બડા સુંદર સ્વર્ગ સે સુંદર બહોત સુંદર સવારે મંદિર ખુલે એની પણ કલાકો પેલા ઉભા રહી ગયા છે અને રાહ જોઈ રહ્યા છે કે રામલીલા ના દર્શન ક્યારે થશે ઓકે આંધ્રપ્રદેશ થી પણ આવ્યા છે લેંગ્વેજ બેરિયર છે પરંતુ ભાવ એક છે ઈનાન એ છે કે ભક્તો ભગવાનના દર્શન માટે અધીરા બન્યા છે આ આખો પથ તમને દેખાશે કે જ્યાં માત્ર ને માત્ર અત્યારે શ્રદ્ધાળુઓ છે કલાકો સુધી આગળ પણ તેઓને વેઇટિંગમાં ઉભું રહેવું પડે છે કારણ કે તમામની જાંચ થાય છે તપાસ થાય છે વસ્તુઓને સોંપવાની છે મોબાઈલ આદિ કોઈ પણ વસ્તુ રહી જઈ શકાતી નથી પરંતુ છતાં પણ તેઓને જરાય અટકાતા નથી અચ્છા રાજસ્થાન સે આયા હે રાજસ્થાન जोधपुर से आए हैं और बहुत अच्छा माहौल है दर्शन किए आपने दर्शन करके आए हैं कैसा लगा प्रभु का स्वरूप मजा आ गया बिल्कुल ऐसा दर्शन तो भविष्य में नहीं होना है जो योगी और मोदी जी ने जो किया है वो कोई नहीं कर सकता क्या कह रहे थे भगवान के साक्षात दर्शन हो गए आज अच्छा आप दर्शन कर कर आए सब लोग अच्छा तो थोड़ी वेट करनी पड़ी कल ही दर्शन कर लिए थे रात को 8:30 बजे बहुत सामने से जाए बोले भगवान श्री राम मंदिर की जो मिट्टी भी लेके जा रहे हैं पावन भूमि की हम महाराष्ट्र के जलगांव जिले के रावेर तालुका જય મીના તમે જો જે 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 હવનકુંડમાં જે હવનકુંડમાં હવન થયો છે જે સ્થાનમાં પ્રભુ શ્રી રામ નિત્ય બિરાજે છે ત્યાંની માટી લઈને શ્રદ્ધાળુઓ જઈ રહ્યા છે અને આ માટી તેઓ ઘરે ઘરે પહોંચાડી રહ્યા છે કાં સાહેબ મે કેરલા સે કેરલા કેરલા સે આ ગયા આ દ્રશ્ય હું તમને અત્યારે એના બતાવી રહી છું કોઈ કેરલા કોઈ અન્ય રાજ્ય કોઈ મને રાજસ્થાનના લોકો મળ્યા કોઈ મહારાષ્ટ્રના લોકો મળ્યા પણ આ તમામ લોકો અત્યારે પ્રભુના દર્શન માટે બિલકુલ 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 તો જે રીતે વિધિ તમારા ચહેરાનો ભાવ એ ખુશીનો એ દર્શાવી રહ્યો છે કે રામલલ્લા ના ભક્તો કેટલા આતુર બન્યા છે ભગવાનના દર્શન કરવા માટે અને લાખોની સંખ્યામાં અત્યારે ભક્તો પહોંચી ગયા છે તો ભક્તો કે જે જય શ્રી રામના નારા લગાવી રહ્યા છે વહેલી સવારથી જ જ્યારે આજે ભક્તો માટે ભગવાન દર્શન આપવાના છે મંદિરના દ્વાર ખુલ્યા છે ત્યારે એક તો એ દિવ્ય અલૌકિક ભગવાનનું સ્વરૂપ અને બીજી તરફ એ ભક્તોની લાંબી કતાર ભક્તોની ભારે ભીડ આ અયોધ્યાનો આજે નજારો છે કે રામલલ્લાના દર્શન માટે ભક્તો આતુર બન્યા છે